भारत विकास परिषद हिम्मतनगर शाखा द्वारा गुजरात स्थापना दिने मिनरल ठंडा पानीनी परब चालू करवामां आवी हती। समग्र भारतवर्षमां चालती समाज उदारना ध्येय साथे संपर्क, सेवा, संस्कार, सहयोग, समर्पणना भाव साथे भारत विकास परिषद एक पारिवारिक संस्था छे। परिवारने सेवाना गुणों, भारतीय संस्कृति अने समाजने सारू बनावा दरेक समाजना परिवारों एकत्रित करी सामूहिक समाज सेवा करवामां आवे छे। गुजरातमां 83 शाखाओ छे। भारतमां 1975 शाखाओ छे। गुजरात स्थापना दिने गुजरात विकास परिषद हिम्मतनगर शाखा द्वारा आकाशगंगा कॉम्प्लेक्स बस स्टेशन पासे राम भरोसेदाताश्रीना सहयोगी थकी मिनरल ठंडा पानीनी परबनो शुभारंभ करवामां आव्यो। दीप प्रागट्य, भारत माताની पूजा, कुमकुम तिलकथी सौनું સન્માન, શ્રીફળ વધેરી, ભારતીય પરંપરા, ધાર્મિક સંસ્કૃતિને અનુસરીને પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિભાગના મંત્રી અને ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખાના પ્રભારી નિકેશભાઈ સંખેરા, માર્ગદર્શન ડૉક્ટર મુકેશભાઈ મોદી, પૂર્વ પ્રમુખ જે કે સોની, પ્રમુખ શ્રી પરીક્ષિતભાઈ વખારિયા, ઉપપ્રમુખ શ્રી શિરેષભાઈ મંત્રી, શ્રી પ્રફુલ્લ ફળિયા, ખજાનીજી શ્રી અલ્પેશભાઈ સોની, પૂર્વ મહિલા સંયોજિકા કાંતાબેન પંડ્યા, સંયોજિકા શ્રી અર્ચનાબેન ભટ્ટ, દીપ્તિબેન વાખરિયા તેમજ મહિલા પાંખાના સભ્યો, શાખાના કારોબારી સભ્યો, ભારત વિકાસના પરિષદ હિંમતનગરના સભ્યો, નગરજનો અને વટી માર્ગોના ઉપસ્થિતો રહ્યા હતા। બીજી પરબ મોતીપુરા સર્કલ અને ત્રીજી પરબ મહાવીનગર સર્કલે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। દાતાશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા બાપરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિનાયક વિસ્તારમાં પીવાના પાણીમાં કબૂતરના પીછા અને માંસના ટુકડા આવતા સ્થાનિકોમાં રોષ ઠલવાયો હતો। હિંમતનગરના વોર્ડ નંબર 7માં આવેલ વિનાયકનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી, કબૂતરના પીંછા અને માંસના ટુકડા આવી રહ્યા છે, જેનો લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। લોકો પીવાનું તો ઠીક, પરંતુ સ્નાન કરવા કે હાથ પગ ધોવા માટે પણ પાણી યોગ્ય નથી, તે પાણીમાંથી પણ દુર્ગંધ મારે છે। આ મામલે અનેક રજૂઆત કરવામાં આવી પણ પરિણામ શૂન્ય છે। તો આજે વોર્ડના કોર્પોરેટરને સ્તર પર બોલાવવામાં આવ્યા હતા અને તેમણે પણ સ્વીકાર્યું હતું કે પાણી દૂષિત અને કબૂતરના પીંછા આવી રહ્યા છે અને આ મામલે તેમણે આગળ વાત કરી જલ્દીમાં નિવેડો લાવવાનું જણાવ્યું હતું, પરંતુ હાલ તો સ્થાનિકની હાલત કફોડી બની છે। વોર્ડ પ્રમુખ વોર્ડ સાત નંબરની વોર્ડની અંદર અમારે 15 દિવસથી એટલું બધું ગંદુ પાણી આવે છે કે ના પહોંચે વાત, અંદર પીંછા આવે છે, માઉસના નાના નાના ટુકડા આવે છે, પાણી એવું આવે છે કે પકડો ત્યાં ગંધ મારે, અંદર છોકરાઓને નવરાવો, અમારે ના આવું કે મિનરલ વોટર ક્યાંથી લાવો, અમારે અત્યારે ધંધા મંદા છે, મિનરલ વોટરના પૈસા બી ક્યાંથી લાવો, અમારે પણ કોઈ કમ્પ્લેન અમારે સાંભળવા તૈયાર બી નથી, શું કરવાનું એમ, આજે 15 દિવસ થયા હા કોર્પોરેટર ફોટા બી આજે પારી ગયા છે બધા, તો એ મારું નામ જગદીશભાઈ કે આટલું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવવાથી કોઈ રોગચાળો ફાટી ન નીકળે નવાય નહીં, એક બાજુ કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, તો અહીં પાણી છે પણ એ પીવા લાયક નથી। હાલ ઉનાળાની કાળજા ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। વિનાયક નગરમાં પાણી મળે છે પણ તે દૂષિત પાણી મળે છે, જેના કારણે સ્થાનિક લોકોએ તે વિસ્તારના કોર્પોરેટરને જાણ કરવામાં આવી છે અને પાલિકાના કોર્પોરેટર સ્તર પર આવીને તપાસ કરીને કાર્યવાહી કરવાની સૂચના આપી છે। પાલિકાના કર્મચારી કામ કરવાની શરૂ કરી દીધું છે, જો કે આવા દુર્ગંધ મારતું પાણી પીવા લાયક પાણી લોકોને નુકસાન થાય તેવી ચિંતા સતાવી રહી છે। 15 થી 20 દિવસથી ખરાબ પાણી આવે છે, કબૂતરના માંસના પેછા ને બધું બહુ ગંદુ પાણી આવે, 15 થી 20 દિવસથી કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ જવાબ આપવા તૈયાર નહીં, કેટલે આજે આવીએ કાલે આવીએ, 2 દિવસ આવીને સરખું કરી કે પાછું હતું એવું ને એવું પાણી આવે છે, બાટલા મિનરલ વોટર લઈએ તો એ કેટલું લઈએ પૈસા એ જોઈએ ને, એટલા નાવા માટે એક કોમન આવે કે કોગરો કરવા એક કોમના બ્રશ કરીએ એવું ગંદુ પાણી આવે છે। સાવિત્રીબેન, સ્થાનિક લોકોએ પાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેવી પરિસ્થિતિ રહી છે। વિનાયક વિસ્તારના સ્થાનિક લોકોને છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી,
કબૂતરના પીંછા અને માંસના ટુકડા આવી રહ્યા છે, પરંતુ તંત્ર જોવા માટે નથી આવતું. જે વોટરમાં શાકભાજી પીંછા આવે છે, માંસના ટુકડા આવે છે, તમને સર તો બોલાય તો શું વાત? સવારે કમ્પ્લેન, હું સ્થળ ઉપર ગયો હતો ત્યાં ઘડી અને ત્યાં નળમાંની પીંછા આવતા હતા. નગરપાલિકા એન્જિનિયરને સવારે સૂચના આપી દીધી લે, અત્યારે માણસો મૂકી દીધા છે ત્યાં ખાડો ખોડવા માટે, અને જ્યાંથી પ્રોબ્લેમ છે ત્યાં સાત સુધીમાં એનું સોલ્યુશન લાવી દઈશું એવા પ્રયત્નો ચાલુ છે. પીવા માટે પાણી બહારથી મંગાવીને પૂરું પાડે છે, જો કે તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોને શુદ્ધ પાણી મળે તેવી આશા રાખીને બેઠા છે. સુરેશ થોરી સાથે તનિષાબા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. બિયારણ કરતા ખેડૂતોએ ઓનલાઈન બિયારણનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્ય સરકારશ્રી દ્વારા જૂની રજીસ્ટ્રેશન પ્રથાના સ્થાને ઝડપી, સરળ અને પારદર્શકતા આવે તે હેતુસર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિકસાવવામાં આવી છે, જેમાં કંપની પાસેથી પાકની જાતના ગુણધર્મ, તેના ઉત્પાદન સંબંધી આંકડાકીય વિગતો, રોગજીવા સંબંધી વિગતો તેમજ કંપની પાસેથી સંશોધન અંગેની સુવિધાઓ સંબંધી વિગતો મેળવવામાં આવે છે. આ પદ્ધતિના પરિણામ સ્વરૂપ નવીન જાતોની નોંધણી ઝડપી બનશે અને નવી જાતો ઝડપી ખેડૂતોને ઉપલબ્ધ થશે. જો કોઈ ખેડૂતોને બિયારણ વાવ્યા બાદ ઉભા પાક સંબંધી કોઈ ફરિયાદ હોય તો તેના માટે પણ રાજ્ય સરકારશ્રી દ્વારા ફરિયાદ નિવારણ માટે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકોની સમિતિઓને પણ રચના કરવામાં આવેલી છે. રાજ્યમાં વેચાતી બીડી કપાસની સંશોધિત જાતોના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા નમૂના લેવામાં આવે છે અને તેની ચકાસણી ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં કરવામાં આવે છે. આ ઉપરાંત બીડી બિયારણ વેચાતી કંપનીઓ દ્વારા પણ પોતાની જાતોના નમૂના નિયત ફ્રી ભરી ચકાસવા ગાંધીનગર ખાતેની બીજની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરવા માટે વાર્ષિક સરેરાશ 6000થી વધુ બિયારણ નમૂના તેમજ જનીનીય શુદ્ધતા ચકાસવા માટે પણ બિયારણ નમૂના લેવામાં આવે છે. ચકાસણીમાં બિનપ્રમાણિત થનાર જાતો સામે બિયારણ અધિનિયમ 1966 અને બિયારણ કંટ્રોલ ઓર્ડર 1983 હેઠળ કાયદેસરના પગલાં પણ લેવામાં આવે છે. માહિતી બ્યુરો સાથે તનિષાબા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.